છોટાઉદેપુરમાં મોટી ટોકરી ગામે નદીમાં ફસાયેલ યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। છોટાઉદેપુરથી આ સમાચાર મળી રહ્યો છે। મોટી ટોકરી ગામે નદીમાં ફસાયેલ યુવતીનું રેસ્ક્યુ કરાયું। મોટી ટોકરી ગામે ધસમસતી નદીમાં યુવતી ફસાઈ હતી। જિલ્લાની ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ રેસ્ક્યુ કર્યું। 3.5 કલાકની ભારે જહેમત બાદ દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મોટી ટોકરી ગામે ધસમસતી નદીમાં યુવતી ફસાઈ ગઈ હતી, જેને લઈને ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી। ત્યારે જિલ્લાની ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે 3.5 કલાકની ભારે જહેમત બાદ યુવતીનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। છોટાઉદેપુરથી આ સમાચાર મળી રહ્યા છે। મોટી ટોકરી ગામે નદીમાં ફસાયેલ એક યુવતીનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો મોટી ટોકરી ગામે ધસમસતી નદીમાં યુવતી ફસાઈ ગઈ હતી, ત્યારે જિલ્લાની ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। ત્યારે 3.5 કલાકની ભારે જહેમત બાદ યુવતીનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મોટી ટોકરી ગામે ધસમસતી નદીમાં યુવતી ફસાઈ ગઈ હતી, ત્યારે છોટાઉદેપુરથી આ સમાચાર મળી રહ્યા છે। મોટી ટોકરી ગામે નદીમાં ફસાયેલ યુવતીનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। તો મોટી ટોકરી ગામે ધસમસતી નદીમાં યુવતી ફસાઈ ગઈ હોવાની આ ઘટના સામે આવી હતી, જેનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો જિલ્લાની ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ રેસ્ક્યુ કર્યું છે। તો 3.5 કલાકની ભારે જહેમત બાદ દિલ ધડક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। ટીવી સ્ક્રીન પર આપ આ દિલ ધડક રેસ્ક્યુના દ્રશ્યો જોઈ રહ્યા છો। તો ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વરસાદી પાણી ભરાયો છે, નદી નાળા છલકાયા છે। ત્યારે છોટાઉદેપુરની મોટી ટોકરી ગામેથી આ ઘટના સામે આવી છે। મોટી ટોકરી ગામે નદીમાં ફસાયેલ યુવતીનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। મોટી ટોકરી ગામે ધસમસતી નદીમાં યુવતી ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી।